ફ્રેન્ડ્સ પુરવણીમાં પેપર લખતા પહેલા પેપર એટલે કે પેપરના આન્સર્સ લખતા પહેલા સૌપ્રથમ આપણે પુરવણીના ફ્રન્ટ પેજ ઉપર આપણું નામ ધોરણ વર્ગ સબ્જેક્ટ અને ડેટ લખાયેલી હોવી જોઈએ ત્યારબાદ આપણે પેપર લખવાની શરૂઆત કરવાની જુઓ નામ ધોરણ વર્ગ સબ્જેક્ટ અને તારીખ લખાયા પછી અને કઈ એક્ઝામ આપણે અહીં આપી રહ્યા છીએ તો એસે વન એ અહીં આપણે લખવાનું રહેશે ત્યારબાદ આપણે પહેલો પ્રશ્ન લખીએ ત્યાં ઉપર ક્વેશ્ચન વન અને એનો પેટા પ્રશ્ન એ ક્વેશ્ચન વન એ આ રીતે તમારે મોટા અક્ષરે લખી દેવાનું પુરવણીને જવાબ વહી પણ કહેવામાં આવે છે કે એમાં આપણે પ્રશ્નોના જવાબ લખીએ તો ફ્રેન્ડ એમસીક્યુ ના માત્ર તમે અહીં જવાબ લખશો તો પણ ચાલે પણ એ કઈ રીતે લખવાના અને હા ક્વેશ્ચન વન એ આ સૂચના તમે જો વ્યવસ્થિત લખી હોય તો પ્રશ્ન એક અની જે સૂચના છે એ તમે ન લખો તો પણ ચાલે માત્ર તમારે એમસીક્યુ આવી સૂચના લખી દેવાની ત્યારબાદ પ્રશ્નનો ક્રમ બરાબર આપવાનો રહેશે વન તો અહીં તમે પહેલા સવાલનો આન્સર લખો છો એટલે અહીંયા લખવાનું તમારે વન જુઓ અહીં વિડીયોમાં તમને કઈ રીતે આન્સર લખવાના છે એ તમને દેખાઈ રહ્યું છે તો ફ્રેન્ડ્સ આ રીતે વ્યવસ્થિત વાંચી શકાય એ રીતે તમારે પ્રશ્નને વ્યવસ્થિત યોગ્ય ક્રમ આપી એનો આન્સર લખવાનો રહેશે ત્યારબાદ ક્વેશ્ચન વન બી એ આપણે પાછળના પેજ પર લખીશું જુઓ આપણે અગાઉ જે રીતે લખ્યું એ પ્રમાણે ક્વેશ્ચન વન બી અને ત્યારબાદ વાક્યોના નંબર આપી એના આન્સર તમારે લખવાના રહેશે જેટલું તમે વ્યવસ્થિત લખો એટલું તમારું પેપર સારું દેખાય હવે આપણે પાછળના પેજ પર ક્વેશ્ચન વન બી એમાં પણ આન્સરના યોગ્ય ક્રમ આપી આપણે અહીં આન્સર લખવાના ધ જાયન્ટ વિલ ઇઝ હ્યુજ તો આ સેન્ટેન્સ સાચું છે તો અહીં આપણે લખીશું ટ્રુ ધ ટેબલ લેમ્પ ઇઝ અંદર ધ ટેબલ આ સેન્ટેન્સ ખોટું છે તો અહીં આપણે લખીશું ફોલ્સ જો તમે આન્સર વ્યવસ્થિત લખો અને આન્સરના ક્રમ લખેલા હોય તો તમે સેન્ટેન્સ ન લખો તો પણ ચાલશે ત્યારબાદ ક્વેશ્ચન ટુ એ ફ્રેન્ડ્સ અહીંથી આખો પ્રશ્ન આખો ક્વેશ્ચન ચેન્જ થાય છે માટે આપણે એ ક્વેશ્ચનને નવા પેજ ઉપર લખીશું પહેલાં પ્રશ્નમાં લખ્યું એ જ પ્રમાણે ક્વેશ્ચન ટુ એ અહીં આપણે રાઇમિંગ વર્ડ શોધવાના હતા આપણે વિડીયોમાં જોયું કે કયા કયા રાઇમિંગ વર્ડ આ પોયમમાં આપેલા છે અને આપણે એ રાઇમિંગ વર્ડને અન્ડરલાઈન કરેલા છે તો આ આન્સર આપણે અહીં લખીશું નંબર વન પહેલો કયો રાઇમિંગ વર્ડ હતો લેક સ્નેક આ બંને એકબીજાના સરખા ઉચ્ચારવાળા શબ્દો છે તો અહીં આપણે લખીશું લેક ફ્રેન્ડ રાઇમિંગ વર્ડ ને હંમેશા આ રીતે લખાય બીજો છે સ્માઈલ અને ક્રોકોડાઈલ એવી જ રીતે ત્રીજો ચોથું પાંચમું ક્રમ અનુસાર તમારે બાકીના વર્ડ લખવાના રહેશે ક્વેશ્ચન ટુ બી ફ્રેન્ડ્સ અહીં ક્વેશ્ચન ટુનો પેટા પ્રશ્ન બી છે એને પણ આપણે આ ક્વેશ્ચન ટુ એના નીચે જો જગ્યા હોય તો આ રીતે ક્વેશ્ચન ટુ બી લખી એના આન્સર અહીં લખવાના ફ્રેન્ડ્સ આપણે પેપરમાં આ રીતે એક્શન વર્ડની અંડરલાઈન કરી હતી તો આ વર્ડને આપણે યોગ્ય ક્રમ આપી અહીં લખી લેવાના જેટલા પણ શબ્દો હોય એટલા ત્યારબાદ ફરીથી નવો પ્રશ્ન ક્વેશ્ચન થ્રી એને આપણે ફરીથી નવા પેજથી શરૂઆત કરીશું ક્વેશ્ચન થ્રી એ અને અહીં આપણે એના આન્સર લખીશું વન ટુ થ્રી ફ્રેન્ડ્સ આ રીતે નાના નાના શબ્દો હોય નાના પ્રશ્નો ત્યારે તમે પ્રશ્નને અહીં લખી શકો અ ટોય અને એનો આન્સર ટોયસ આ રીતે તમે આન્સર લખી શકો અથવા તમે ઉપર પણ લખી દો કે આ આન્સર છે અ ચાઇલ્ડ ચિલ્ડ્રન આ રીતે એનો પેટા પ્રશ્નો જો હોય ક્વેશ્ચન થ્રી બી અહીં આપણે વાક્યોમાં અંડરલાઇન કરેલા શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો છે તો ફ્રેન્ડ્સ આપણે અહીં આ સેન્ટેન્સને આખું લખીશું સી ઇઝ સેડ અને અહીં નીચે આપણે એનો આન્સર લખીશું સી ઇઝ હેપી ફ્રેન્ડ્સ આપણે આખા વાક્ય સાથે અંડરલાઈન કરેલા શબ્દનો વિરોધી શબ્દ લખવાનો રહેશે માત્ર આપણે આ શબ્દનો વિરોધી શબ્દ લખવાનો નથી આખા સેન્ટેન્સ સાથે એને લખવાનો રહેશે એવી જ રીતે બીજું અને ત્રીજું પણ ક્વેશ્ચન થ્રી સી અગાઉના પેજ ઉપર જગ્યા નથી તો આપણે અહીં લખીશું ક્વેશ્ચન થ્રી સી વાક્ય કોણ બોલે છે એ તમારે અહીં લખવાનું છે આમાં પણ તમે માત્ર આન્સર લખો તો ચાલશે ધ સ્કાય ઇઝ ફોલિંગ આ સેન્ટેન્સ કોણ બોલે છે ચિકન લિકન આપણે એનું માત્ર અહીં નામ લખીશું એવી જ રીતે બીજું ત્રીજું ચોથું અને પાંચમું ત્યારબાદ ક્વેશ્ચન ફોર એ અહી જગ્યા છે પણ આપણે નવો પ્રશ્ન નવા પેજ થી સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન ફોર એ ફ્રેન્ડ અહીં આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે આપેલા શબ્દોની મદદથી માટે તમારે અહીં આ કાવ્ય પંક્તિને આખી અહીં લખવી પડશે પોયમ પૂર્ણ કરતી વખતે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ શબ્દ રહી ન જાય અને કોઈક શબ્દ બે વાર ન લખાઈ જાય એના માટે તમારે વાંચતા જવાનું અને લખતા જવાનું પૂટ યોર બુક બુક લખાઈ ગયો તો અહીં તમારે બુક લખી લેવાનું અને આને ટીક કરવાનું કે આ શબ્દ આવી ગયો ત્યારબાદ ટુ યોર બેગ તો બેગ ટીક કરી દેવાનો ને અહીં તમારે એ સ્પેલિંગ લખી લેવાનો કે જેથી તમારો સ્પેલિંગ મિસ્ટેક પણ ન થાય ઉપરથી જોઈને જ લખવાનું છે તો પણ ઘણીવાર ઘણા ભૂલ કરતા હોય છે એવી જ રીતે બધા શબ્દ જેમ જેમ તમે ખાલી જગ્યામાં ભરતા જાઓ એવી રીતે અહીં ટીક કરતા જવાનું અને અને આખી જ પોયમ તમારે પુરાવણીમાં આ રીતે લખવાની રહેશે ત્યારબાદ ક્વેશ્ચન ફોર બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો તો અહીં આપણે જગ્યા છે માટે અહીંયા આપણે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન ફોર બી અને પહેલો આન્સર થ્રી થ્રી એન્ડ થ્રી મેક સિક્સ એવી જ રીતે બીજી ત્રીજી બધી ખાલી જગ્યાઓના આન્સર તમારે આ રીતે લખવાના રહેશે ત્યારબાદ હજી અહીં જગ્યા છે તો આપણે અહીં લખીશું ક્વેશ્ચન ફોર સી પ્રશ્નોના જવાબ તો અહીં તમે સવાલ ન ઉતારો તો ચાલશે આન્સર વન અને ત્યારબાદ તમારે એ આન્સર આખા વાક્યમાં લખવાનો પહેલો આન્સર લખાયો આન્સર ટુ આન્સર થ્રી ફોર આ રીતે